નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સિરીઝ ઓફ હેલ્થ અવેરનેસના આ કાર્યક્રમમાં આજે અમારી સાથે ઉપસ્થિત છે સુરત શહેરના નામાંકિત ડૉક્ટર રાજીવ ચૌધરીજી. રાજીવજી, આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલમાં. થેન્ક યુ વેરી મચ. ઇટ ઇઝ એન ઓનર. મને ખૂબ જ આનંદ થાય છે આપની ચેનલ પર ઇન્વાઇટ આજે આપણે જે વિષય પર વાત કરવાના છે, જે વિષય પર જાણવાના છીએ, તે છે ઘૂંટણના દુખાવા અને ઓપરેશનમાંથી કેવી રીતે બચી શકાય. આ જનરલી મોટે ભાગે 40 વર્ષથી ઉપરના ની જે મહિલાઓ છે, ખાસ કરીને એ લોકોને આ તકલીફ ખૂબ જ નડી રહી છે અને ખૂબ જ તેઓ પીડાઈ રહ્યા છે આ તકલીફથી. તો એનું આજે સમાધાન, સોલ્યુશન, મતલબ કેવી રીતના તમે આ દુખાવામાંથી રાહત મેળવી શકો છો એ વિશે આપણે રાજીવભાઈ પાસેથી જાણીશું. ઘૂંટણ ચલાવો, ઘૂંટણ બચાવો. તો સર, સૌથી પહેલાં તો આપણે આજનો જે આપણો ટોપિક છે, ઘૂંટણ ચલાવો, ઘૂંટણ બચાવો, અને આ ઘૂંટણની ના દુખાવામાં ઓપરેશનમાંથી કેવી રીતે બચી શકાય છે એના માટે આપણે જે વાત કરવાના છે, તો આપ અમારા દર્શક મિત્રોને શું કહેશો? યામિનીબેન, બહુ સરસ ટોપિક આપે લીધું છે. જી, આજે ની રિપ્લેસમેન્ટની સર્જરી જી એટલી પોપ્યુલર થઈ ગઈ છે જી સર, કે લોકો ઇન જનરલ પ્રિવેન્શન કેવી રીતે ત્યાં સુધી નહીં પહોંચવું એના વિશે વિચારતા પણ બંધ થઈ ગયા છે. હવે આ બેસિક રોગ જે છે એ ઘૂંટણનો ઘસારાનો છે. આ ઘસારો જેમ જેમ વધતો જાય એ રીતે આપણે જોવાનું કે કેવી રીતે એને વધતા અટકાવી શકાય. મને લાગે કે સૌથી પહેલું આજના દિવસની અંદર થોડું ડાયટ કંટ્રોલ અને વેઇટ કંટ્રોલ બહુ જરૂરી છે. વેઇટ કંટ્રોલ અગર કરીએ તો ઘૂંટણનો ઘસારો ધીમો પડી જાય, હું એમ નથી કહેતો અટકી જાય, અને બાયચાન્સ કાલે ઉઠીને આપણે ઓપરેશનનો વારો આવે પણ ખરો, તો એ ઓપરેશનની લાઈફ પણ ઘણી લાંબી થઈ જાય જી અગર આપ ઓવરવેઇટ ના હો. બિલકુલ સર. આપના બધા મિત્રો જે ચેનલ જોઈ રહ્યા છે, એક સિમ્પલ ફોર્મ્યુલા અગર મારે કહેવાની હોય, આપની જેટલી હાઈટ ઇન્ચીસમાં હોય જી, એટલું વજન કિલોગ્રામમાં અગર હોય તો એ આઈડિયલ વેઇટ. સાંધાનો દુખાવો જે છે એ સાંધાનો ઘસારો એટલે શું? એટલે નોર્મલી આપણે કોઈ પણ વસ્તુ વાપરતા હોઈએ આપણા શરીરમાં, એની અંદર થોડું વેર એન્ડ ટેર, ઘસારો આવતો જ હોય છે. યંગ એજની અંદર એ રિપેર જલ્દીથી થઈને અને એની જગ્યા પર આવી જાય, ઉંમર વધે એટલે રિપેરની સ્પીડ ઓછી થઈ જાય, એટલે એવી સિચ્યુએશનમાં એ ઘસારો જે કાર્ટિલેજ હોય એ ડેમેજ થવાનું શરૂ થાય અને એ ઘસારાના કારણે દુખાવો શરૂ થાય. જી, કયા સંજોગોમાં અથવા જોખમી પરિબળોમાં સાંધાના ઘસારાનું અનુમાન થઈ શકે? એટલે આમ જોઈએ તો અમુક લોકોના પગ યામિનીબેન વાંકા હોય જી, અગર પગનું વળાંક હોય જી તો અમુક જગ્યા સાંધામાં લોડ વધારે પડે, અમુક જગ્યા ઓછો પડે. જ્યાં લોડ વધારે પડે ત્યાં ઘસારો વધારે થાય, જ્યાં ઘસારો વધારે થાય ત્યાં દુખાવો વધારે થાય.
ઘૂંટણ બદલવાની કે ઓપરેશન કરવાની જરૂર પડતી નથી. એટલે માઇલ્ડ, અગર આપણે ત્રણ કેટેગરીઝમાં નાખીએ, માઇલ્ડ કેટેગરી, મોડરેટ કેટેગરી અને સિવિયર કેટેગરી, તો કદાચ સિવિયર કેટેગરીવાળા ઓપરેશન માટે જાય, પણ માઇલ્ડ કેટેગરીવાળા અને મોડરેટ કેટેગરીવાળા એ બહુ સરળતાથી આ પ્રોબ્લેમને ટોલરેટ કરીને કેર સાથે આગળ ચાલી શકે. જી, અને કયા સંજોગોમાં ડૉક્ટર પાસે જવું જોઈએ? એટલે જ્યારે કયા પ્રકારનો દુખાવો થાય ત્યારે જવું જોઈએ? સિવિયર કયા સ્ટેજ ઉપર હોઈ શકે છે? એટલે યામિનીબેન, આપ એગ્રી કરશો કે દુખાવો જે છે એ બહુ ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે. જી, એક આદિવાસી વ્યક્તિ હોય જેને ભાલો વાગ્યો હોય એનો દુખાવો સહન કરે અને ઉફ પણ નહીં કરે, અને એની સામે કોઈ છોકરી હોય જે મમ્મી પપ્પાએ બહુ લાડથી ઉછેરી હોય અને હવે 40-45 તો એને થોડી પણ તકલીફ હોય તો પણ એને પેઇન બહુ લાગે. પણ મને એવું લાગે કે અગર દુખાવો શરૂ થાય એ જ સમયમાં, શરૂઆતમાં જ
આપણે આપણા ઓર્થોપેડિક સર્જન કે આપણા ડૉક્ટરને મળીને અને સરખી સલાહ લઈ લઈએ તો એ પ્રોબ્લેમ આગળ વધતો ધીમો પડી શકે. જી સર, ઘૂંટણના ઘસારાના લક્ષણો ચિહ્નો એ બધી આપણે વાત કરી અને હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે કે એનું નિદાન તમે કેવી રીતે કરો છો? જ્યારે કોઈ પણ દર્દી આવે છે તમારી પાસે તો એનું નિદાન કેવી રીતે થાય છે? એટલે નોર્મલી એક એજ ફેક્ટર હોય કે આ પ્રોબ્લેમ 40 યર્સ પ્લસના લોકોમાં હોતો હોય, એટલે કોઈ 40 યર્સ પ્લસનો વ્યક્તિ હોય અને એને ઇન્ટરમિટન્ટ ઘૂંટણનો દુખાવો થતો હોય, કોઈ વખત વાગ્યું હોય પણ એવું મેજર પણ નહીં વાગ્યું હોય, અમુક વખત એક બાજુ હોય અમુક વખત બંને જમણા અને ડાબી બાજુ હોય, એક બાજુ વધારે હોય એક બાજુ ઓછું હોય અને એની એક્ટિવિટીમાં થોડી અડચણ પડતી હોય, દાદર ચડતા ઉતરતા તકલીફ પડતી હોય કે નોર્મલી એ ઓફિસમાં જતા હોય અને હવે ઓફિસ જતા એને ઓટો રિક્ષામાં જ જવું પડે કારણ કે ચાલીને નથી જઈ શકતા જે પહેલા જતા હતા, એટલે એની એક્ટિવિટીની અંદર એ થતું હોય, એવા સમયે અમે લોકો એક એક્સરે કરીએ. આ એક્સરે બે એંગલથી કરીએ, એમાં એક એંગલ જે ફ્રન્ટ એંગલ કહીએ એ ઊભા રાખીને એક્સરે પાડીએ, એની અંદર આપણને પગનો એલાઇનમેન્ટ ખબર પડે અને બીજા એંગલથી લઈએ જે સુડાવીને લઈએ એ ઢાંકણીનું આપણને અસર આપે, એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આનું કારણ શું. પ્લસ અમે લોકો અમુક બ્લડ રિપોર્ટ્સ કરીએ જેની અંદર યુરિક એસિડ નામનો એક તેજાબ આવે એનો રિપોર્ટ કરીએ, આ રિમેટોઇડ આર્થરાઇટિસ એટલે સંધિવાનો રિપોર્ટ કરીએ, આ બધા રિપોર્ટ્સ કરીને પછી એક ફાઇનલ ડાયગ્નોસિસ પર આવીએ કે આ ઘૂંટણનો ઘસારો છે અને કયા ગ્રેડનો છે. સર, આ ઘૂંટણના નિદાન વિશેની આપણે વાત કરી, હવે ઓપરેશન કોઈ દર્દી કરાવવા નથી માંગતું તો એનો વિકલ્પ શું હોઈ શકે? એટલે અમુક પ્રિવેન્ટિવ મેજર જે છે, સૌથી પહેલું કે સારું ફૂટવેર, આપણે જે ચંપલ કે બૂટ પહેરતા હોઈએ એ સારી ક્વોલિટીના હોય, એનું સ્પંજ બરાબર હોય, આપણે બહુ વધારે ખરબચડામાં ચાલવાનું નહીં આવે, એની સાથે અગર ઓવરવેઇટ હોય તો વજન ઓછું કરવાની જરૂર છે, યુરિક એસિડનું પ્રમાણ અગર વધારે હોય તો એની અમુક દવા કરીને યુરિક એસિડ કંટ્રોલ કરવાનું, સંધિવાની અગર અસર હોય તો એની સ્પેશિયલ દવા જે આવે સ્પેસિફિક દવા એ કરીને દવા કરીને ઘસારાની અસર ઓછી થાય, આ બધી વસ્તુ કરતાં આપણને એક વખત પ્રિલિમિનરી વસ્તુ થઈ જાય. એના ઉપરાંત ફિઝિયોથેરાપી બહુ જરૂરી છે. ફિઝિયોથેરાપીમાં મસલ સ્ટ્રેન્થનિંગ, સ્નાયુ એટલા મજબૂત હોય કે સાંધા ઉપરનો લોડ લઈ શકે તો સાંધા ઉપર લોડ ઓછો થાય તો ઘસારાની અસર ઓછી થાય. એટલે કદાચ મને પૂછો કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું, તો ફિઝિયોથેરાપી એક બહુ કી સ્ટોન છે, મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફિઝિયોથેરાપી આવે. એની સાથે સાથે આપણે આપણી કાળજી પૂરી લેવાની, એટલે વેટ રિડક્શન, ફિઝિયોથેરાપી અને હવે ઘણી બધી હર્બલ એન્ટી આર્થ્રેટિક મેડિસિન્સ આવે, એટલે આ હર્બલ મેડિસિન જે છે આપણા શરીરને બાકી જે ફાર્માસ્યુટિકલ્સ જે હોય એના કરતાં ઓછો પ્રોબ્લેમ આપે શરીરને, એટલે કિડની પર અસર નહીં આવે કારણ કે આ લાંબા સમયનો રોગ છે. કોઈ પણ દવા એવી નહીં અપાય કે જે લાંબા સમય માટે કોઈ આપે અને શરીરને નુકસાન થાય, જે એ વખત પછી ઓપરેશનનો પણ જોખમ વધે, એ આપણે કાળજી લેવાની છે. જી, પેઇન કિલર શું ઘણા એવા પણ લોકો છે એવું આપણે કહી શકાય કે દુખાવો થાય છે અને ડૉક્ટર પાસે કોઈ પણ પેઇન કિલર લઈને એનું ગાડું મતલબ ચલાવ્યા કરતા હોય છે, એટલે પેઇન કિલર લોંગ સમય લોંગ ટાઈમ લેતા હોય છે, એનાથી એવું સમજે છે કે મને દુખાવામાં રાહત છે, તો એ કેટલું યોગ્ય છે? હવે આ ઇન્ડિયામાં આ પ્રેક્ટિસ બહુ કોમન છે કે કોઈને દુખતું હોય કેમિસ્ટની દુકાન પર જ જાય, ડોક્ટર પાસે જવાની જરૂર નથી, મારો ઘૂંટણ દુખે છે અને કેમિસ્ટ એટલી બધી દવાઓ સાથે ડીલ કરતો ફટ દઈને એક પેઇન કિલર આપી દે. જી, પણ એ પેઇન કિલર શરીરને કેટલું નુકસાન કરે છે એ વિશે મારે જાણવું છે સર. હવે પેઇન કિલર્સ ઘણી બધી જાતના આવે
અમુક હોય જે કિડની ફ્રેન્ડલી હોય, અમુક હોય જે કિડની ફ્રેન્ડલી નથી હોતી, જે બધી સસ્તી દવાઓ છે અને કોમન દવાઓ છે એ કિડનીના ને ડેમેજ કરતી હોય છે, એટલે લાંબા ગાળાના પેઇન કિલર લેવાની અમે સલાહ નહીં આપીએ. અમે પ્રેફર કરીએ કે લાંબો ટાઈમ અગર કોઈને લેવી હોય તો હર્બલ્સ લે, અથવા એ કિડની ફ્રેન્ડલી પેઇન કિલર્સ લે. પેઇન કિલર્સ આવે જે કિડનીને ડેમેજ બિલકુલ નહીં કરે, 5 વર્ષ સુધી રોજની 3 ગોળી લો તો પણ ઇફેક્ટ નહીં આવે, એવી કોઈ સેફ વસ્તુ લેવી. જી, આજે સાંધાના દુખાવા નોર્મલ માણસને સહેજ થાય છે તો એની રિકવરી કદાચ મારા ખ્યાલથી જલ્દી આવતી હશે, પણ સુગરના પેશન્ટો જે હોય છે, આજકાલ સુગરનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે, તો એ લોકોને રિકવરીમાં કેટલો સમય લાગે છે? હવે એક્ચ્યુઅલી છે ને, જેવી રીતે યામિનીબેન આપણે ઉંમર ઓછી નહીં કરી શકીએ, કોઈના સફેદ વાળ થઈ ગયા હોય એને પરમનન્ટ બ્લેક નહીં કરી શકીએ, બિલકુલ સર, ટેમ્પરરી આપણે કરી શકીએ. એવી જ રીતે આ ઘસારાની અસર જે છે એનો કોઈ ક્યોર જેવું નહીં મળે, રાઈટ, એ ધીરે ધીરે વધવાનું છે. આપણું કામ શું કે એ વધવાની સ્પીડ ઓછી અગર કરી શકીએ તો ઓપરેશન જે છે એ મુલતવી થઈ જાય, એ ડિલે થઈ જાય. તો એ કરવા માટે આપણે એક્સરસાઇઝ અને ગુડ ડાયટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિચ્યુએશનમાં રહેવું અને ગુડ ફૂટવેર, આટલી 3-4 વસ્તુ અગર કરતા હોઈએ તો આપણે બચી શકીએ છીએ. ઓપરેશન કસરતો કઈ કઈ કરવા માટેની આપ સલાહ આપી શકો છો? એ નોર્મલી અમે લોકો ફિઝિયોથેરાપિસ્ટ પાસે મોકલીને એમને કહીએ કે ભાઈ 1-2 દિવસ જઈને શીખી લો, શીખીને પછી એ જ એક્સરસાઇઝ આપ ઘરે જાતે પણ કરી શકો. પણ ક્વોડ્રિસેપ એક્સરસાઇઝીસ આવે, એટલે જાંઘના જે મસલ્સ છે એને સ્ટ્રોંગ કરવાના, અમુક VMOs કહેવાય, સ્પેશિયલ ટાઈપની એક્સરસાઇઝીસ આવે જે આપણે ઘૂંટણ પર લોડ ઓછો થાય સાંધા પર અને મસલ્સ આપનો લોડ લઈ લે, એ રીતની એક્સરસાઇઝીસ શીખવાડતા હોઈએ. જી, એમાં કોઈ નવા પ્રકારની પદ્ધતિ કે એનો કોઈ ઉપયોગ થઈ શકે છે? હા, હાઇડ્રોથેરાપી કરીને આવે, જેવી રીતે આપણે સ્વિમિંગ કરતા હોઈએ, તો એ પાણીની અંદર એક્સરસાઇઝ, તો પાણીમાં ઊભા રહીને સાયકલિંગ કરતા હોઈએ, ઊભા ઊભા વગર સાયકલે, એવી કોઈ એક્સરસાઇઝીસ, આ બધી નવી પદ્ધતિઓ આવતી જાય છે અને દે આર ઓલસો વેરી ઇફેક્ટિવ. એના ઉપરાંત આપણે શોર્ટવેવ ડાયાથર્મી હોય કે ઇન્ફરન્શિયલ ટ્રીટમેન્ટ હોય, ટેન્સ કરીને આવે, ઘણી જાતની મોડેલિટીઝ કહેવાય જે મશીનથી થાય, એટલે અમુક જે આપ એક્સરસાઇઝીસ કરો અને અમુક જે મશીન્સથી થતી હોય એવી એક્સરસાઇઝીસ આવતી હોય છે. જી સર, આ ઘૂંટણના દુખાવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ થઈ શકે ખરો? હા, આયુર્વેદિક દવાઓનો પણ અસરનો ઉપયોગ બહુ સારી રીતે થઈ શકે. અગર આપ ખરેખર મને પૂછો તો ગયા 10-15 વર્ષની અંદર ફાર્માસ્યુટિકલ દવાઓ ઓછી માર્કેટમાં આવી છે, હર્બલ્સ અને આયુર્વેદિક દવાઓ વધારે પોપ્યુલર થતી જાય છે, કારણ કે એની પણ સાઈડ ઇફેક્ટ્સ તો હોય જ, કોઈ પણ લાંબા વખત માટે વસ્તુ લઈએ એની સાઈડ ઇફેક્ટ હોય જ, પણ એટલી બધી સાઈડ ઇફેક્ટ નથી હોતી કે ભાઈ કોઈ મેજર પ્રોબ્લેમ આવે, પણ તોય મને એવું લાગે કે એ આપના ડાક્ટરને એક વખત મળીને અને પછી સલાહ લઈને લેવી, રાધર દેન આપણે કેમિસ્ટ પાસે કે કંઈક જઈને અને ઓવર ધ કાઉન્ટર કે ભાઈ મારી બહેનપણની આ લે છે એટલે હું પણ આ લઈ લઉં, એવું નહીં કરવું. જી 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 સર, કઈ કઈ આયુર્વેદિક દવાઓ અવેલેબલ છે? સલાખી કરીને એક છે જે ઘણી પોપ્યુલર છે, અમુક ગૂગલ્સ છે, ગૂગલ આપણે કમ્પ્યુટર વાળું ગૂગલ નહીં, આયુર્વેદિક ગૂગલ આવે, ગૂગલ્સ હોય એ લોકો ઘણી ઇફેક્ટિવ આર્થરિટિક મેડિસિન્સ અને પેઇન રિલીફ કરતી હોય. હોમિયોપેથીમાં પણ આર્નિકા અને એવી બધી મેડિસિન્સ છે જે હેલ્પ કરતી હોય અને સેફ ગણાય છે. પણ અગર મને પૂછો તો હમણાં સૌથી પોપ્યુલર જે છે એ આ 4-5 વસ્તુનું મિશ્રણ આવે, જેની અંદર હળદર આવે,
પછી એટલે ઇંગ્લિશમાં કર્ક્યુમિન કહેવાય, બોસ્વેલિયા કરીને એક આવે છે, એ પણ આયુર્વેદિક એટલે હર્બલ પ્લાન્ટમાંથી જ થાય. રોઝેપ કરીને એક પાવડર છે જે બહુ જ પોપ્યુલર થયું છે અને ઘણું ઇફેક્ટિવ છે. મેઇન ફાયદો છે ને યામિનીબેન, ઇફેક્ટિવિટી 100% નથી એ લોકો એ વસ્તુની, પણ સેફટી પ્રોફાઇલ ઘણું સારું છે. મતલબ થોડી સેફટી એને મળી શકે છે એવું આપણે કહી શકીએ. ટોટલી 100% નથી થઈ શકવાનો એને ફાયદો. જી સર, આગળ આપણે વાત કરીશું. આ આપણે વાત કરી રહ્યા છીએ ઘૂંટણના દુખાવા, અને આ દુખાવાને કારણે ઓપરેશન કરવાને માટે ડોક્ટરો ઘણી સલાહ આપી રહ્યા છે, ત્યારે ઓપરેશનમાંથી તમે કેવી રીતે બચી શકો છો એ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર રાજીવરાય ચૌધરીજી સાથે. તો આગળ વાત કરીશું સર, આમાં જે ઇન્જેક્શન ઘૂંટણ માટે કંઈ આપવામાં આવતા હોય છે તો એ કયા પ્રકારના ઇન્જેક્શન હોય છે? હવે ઘૂંટણની અંદર જે ઇન્જેક્શન આપીએ એ સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ બહુ પોપ્યુલર હતા, હમણાં થોડા ઓછા થઈ ગયા છે. અને સ્ટીરોઇડના ઇન્જેક્શન 6 થી 9 મહિના સુધી પેઇનને બહુ સારું રિલીફ આપતા હોય, અને વર્ષમાં 2 ઇન્જેક્શન સુધી આપણે એક ઘૂંટણમાં આપી શકીએ. હવે એ જ્યારે ઘૂંટણમાં આપણે ઇન્જેક્શન મૂકીએ તો બોડી ઉપર એ સ્ટીરોઇડની ઇફેક્ટ નહીં આવે. નોર્મલી બોડી ઉપર સ્ટીરોઇડ્સ આપણે નુકસાન કરતું હોય છે, પણ આ બોડી ઉપર અસર નહીં કરે. બીજા એક ઇન્જેક્શન આવે જેને હાઇલાસ્ટ અથવા હાઇલાન કરીને આવે, એ જેનેટિકલી એન્જિનિયર કરીને આપણા સાંધાનું જે ફ્લુઇડ હોય એવો ફ્લુઇડ રેપ્લિકેટ કરીને, એટલે એવો જ ફ્લુઇડ ફરી બનાવીને લેબોરેટરીમાં, અને એના ઇન્જેક્શન આવતા હોય. અને હમણાં અમુક હદ સુધી સ્ટેમ સેલ્સ એ બહુ પોપ્યુલર થયા છે, અને PRP કહેવાય, પ્લેટલેટ રિચ પ્લાઝમા, એ પણ બહુ પોપ્યુલર થયા છે. પ્લેટલેટ રિચ પ્લાઝમામાં આપનું લોહી અહીંયાથી થોડું લેવામાં આવે, મશીનમાં એને સેન્ટ્રીફ્યુજ કરીને એના કોષ, જે રૂજ લાવવાના કોષ હોય એને જુદા પાડે, અને એ જે કોષ હોય એ જ આપના જ લોહીના કોષ આપના જ ઘૂંટણમાં કોન્સન્ટ્રેટેડ આપતા હોય, એની પણ ઇફેક્ટિવિટી ઘણી સારી છે. પણ આ બધાની અંદર આશરે 85-90% લોકોને ફાયદો થાય, 10% ફાયદો નહીં પણ થાય, અને ફાયદો અમુક લોકોને વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ સુધી પણ રહી જતું. એટલે સપોઝિંગ આપણા માથા પર ઓપરેશનની તલવાર લટકતી હોય તો એક ટ્રાય આ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. જી સર, આપણે વાત કરી આ ઇન્જેક્શનની, અને જે દર્દીઓ સર ઓપરેશન કરાવવાની પરિસ્થિતિ નથી તેમની, અને તે દુખાવાથી ખૂબ જ પરેશાન છે, ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, તો તેવા સંજોગોમાં તેમણે શું કરવું જોઈએ? અમુક સિમ્પલ વસ્તુઓ છે, જેવી રીતે ગરમ પાણીનો શેક કરે, થોડી એક્સરસાઇઝ કરે, થોડી કિડની ફ્રેન્ડલી પેઇન કિલર્સ લે, થોડી આયુર્વેદિક દવા લે, આ મિક્સ કરીને, અને થોડી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરી લેવી પડે. એટલે બહુ વધારે પલાઠીની વાળવાની, ઉભરાની બેસવાનું, વજ્રાસન એવોઇડ કરવાનું, અગર યોગા કરવાનું જ છે તો થોડી ઢીલી પલાઠી વાળીને પણ આપણે કરી શકીએ. તો આપણે એ રીતે થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરીને આમાંથી સર્જરીને પાછળ ધક્કો મારી શકીએ છીએ. જી સર, પણ સર સર્જરી કરાવ્યા પછી પણ ઘણાને તકલીફ રહી જતી હોય છે, તો એના માટે શું કરી શકાય? હવે સર્જરી પછી, એટલે સર્જરી શું ધ્યાન રાખવું જોઈએ, સર્જરી તકલીફ ના થાય? સર્જરી ઘણા બધા કારણોથી કરતા હોઈએ, ઘણી જાતની સર્જરી આવે, એટલે આજે આપણે જોઈએ તો 4 જાતની સર્જરી કોમનલી થતી હોય ઘૂંટણના ઘસારા માટે. એક આર્થ્રોસ્કોપિક, એટલે દૂરબીનથી અંદર ગાદી ને બાકી બધા પ્રોબ્લેમ્સને સોર્ટ આઉટ કરી આપે. બીજી એલાઇનમેન્ટની, જેના પગ વાંકા છે એ ઓપરેશન કરીને અગર સીધા કરી લઈએ તો 10-15-20 વર્ષ આપણને સારા મળી જતા હોય. ત્રીજું જે છે એને યુનિક કમ્પાર્ટમેન્ટની આર્થ્રોપ્લાસ્ટી કહેવાય, યુનિક કહેવાય. હવે આ હમણાં સૌથી પોપ્યુલર થયું છે,
એટલે અડધો જ સાંધો બદલવાનો. અને જે હમણાં સુધી પોપ્યુલર હતું આખો સાંધો બદલવાનો, એટલે જે નોર્મલી આપણે વાત કરી ની રિપ્લેસમેન્ટ, એનો નોર્મલ અર્થ આખો સાંધો બદલવાનો. પણ એના બદલેમાં અડધો સાંધો અગર બદલીએ, જે ભાગ બગડેલો છે એટલો જ આપણે બદલીએ, તો એ ઘણી વખત જે સારો ભાગ હતો એને પણ આપણે બચાવી શકીએ અને ટોટલ ની રિપ્લેસમેન્ટ તો પછીથી કરી જ શકીએ. એટલે ચાર જાતના ઓપરેશન આવે. કયા જાતના ઓપરેશનમાં આપણને થોડો પ્રોબ્લેમ રહી ગયો હોય, ફોર એક્ઝામ્પલ આપણે એલાઇનમેન્ટનું ઓપરેશન કર્યું અને એલાઇનમેન્ટ સરખી નહીં કરી શક્યા, એટલે ફાઇનલ એલાઇનમેન્ટ જે એક્ઝેક્ટ આવી જોઈએ જે અગર રહી ગયું હોય તો પણ દુખાવો રહી શકે. એવી જ રીતે ની રિપ્લેસમેન્ટ જે કહીએ, જેના પછી અમુક લોકોને તકલીફ પડે, આપ મને પૂછો તો 95% લોકો એમ કહે કે ભાઈ મારો દુખાવો પહેલા કરતા ઓછો, પણ થોડો ઘણો તો રહી જ ગયો છે. અને એનો કારણ ઘણી વખત વિટામિન ડી ઓછું હોય, કેલ્શિયમ ઓછું હોય, તો પણ હાડકા કમજોર હોય તો હાડકાનો દુખાવો આપણને સાંધામાં મહેસૂસ થતો હોય, અમુક વખત ઇન્ફેક્શન થઈ જાય, અને એ ઇન્ફેક્શન અગર આમ માઇલ્ડ એકદમ ઇન્ફેક્શન હોય તો પણ થોડો ઘણો દુખાવો રહી જતો હોય એવું બની શકે. જી સર, આ ઘૂંટણના દુખાવાના ઓપરેશનમાંથી તમે કેવી રીતે બચી શકો છો એ વિશે આપણે વાત કરી રહ્યા છે. સર, લાસ્ટ હવે બે ક્વેશ્ચન્સ આપણે કરીશું કે જે દર્દીઓ અત્યારે પરેશાન છે તેમને કોઈ એવી ટિપ્સ આપી આપણે આપણા માધ્યમ દ્વારા, જેથી કરીને તેઓ પોતાના જે આ દુખાવા થતા હશે તેમાંથી રાહત મેળવી શકે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ વેઇટ કંટ્રોલ. જી, વેઇટ અને ડાયટ જે પણ આપણે કહી શકીએ આપણે માહિતી આપી દઈએ. હા, એટલે વેઇટ કંટ્રોલ, એનામાં આપની જરૂર પડે કોઈ ડાયટિશિયનને મળો, પણ કડક એક ડિસિપ્લિન થઈને આપણે ડાયટનું કંટ્રોલ કરવું પડે. જી, મને ખબર, એ બહુ અઘરી વસ્તુ છે સુરતના લોકો માટે. સુરત માટે અઘરું છે, સાચું અઘરું છે, કારણ કે ખાવાના નો ચસ્કો બધાને જ હોય. જી, પણ સર આજકાલ મહિલાઓને એવું થઈ ગયું છે કે અમારું વેઇટ અમારે ઓછું કરવું જ છે, ની હાવ, તો એના માટે કંઈ પણ કરે છે. એટલે આ એ છે ને, ઇટ્સ એ ગુડ થિંગ ઇન અ વે જોવા જઈએ, પણ એટલે પેલા માઇનસ ફિગરની વાત હું નથી કરતો, પણ ઇન જનરલ ઇટ્સ એ ગુડ થિંગ કે વેઇટ રિડક્શન પર કંટ્રોલ બહુ સારી રીતે રાખવાની જરૂર. બીજી વસ્તુ એક્સરસાઇઝિસ. જી, એક્સરસાઇઝિસ ઘૂંટણની સારી રીતે રોજ કરવી. કોઈ પ્રસંગ હોય એટલે આપણે ઢીલા પડી જઈએ એવું નહીં. અને એ એક્સરસાઇઝિસ બહુ સિમ્પલ છે યામિનીબેન, જસ્ટ એક 5 મિનિટ 10 મિનિટની એક્સરસાઇઝિસ છે, બેઠા બેઠા પણ ઓફિસમાં વ્યક્તિ કરી શકે. ગુડ ફૂટવેર, કે ભાઈ જે બૂટ પહેરે છે એ સ્પંજવાળા સારી ક્વોલિટીના શૂઝ હોય, ફોર એક્ઝામ્પલ હાઈ હીલ્સ જે લેડીઝ પહેરે એ પણ અસર ઘૂંટણ પર કરતી જ હોય. એટલે મને પૂછો તો કોઈ પણ લેડીને હાઈ હીલ પહેરવાનું ખૂબ જ ગમતું હોય, પણ મારું બસ ચાલે તો હું એમ કહું કે ભાઈ ફંક્શન્સની અંદર આ પહેરો, ધેટ્સ ફાઇન, પણ ડે ટુ ડે યુઝની અંદર યુ કેન એવોઇડ, જ્યાં એવોઇડ કરી શકો ત્યાં એવોઇડ કરી લો. પ્લસ આઈ થિંક પ્રોબેબલી ગુડ ડાયટ, પૌષ્ટિક ખોરાક, એટલે ફાસ્ટ ફૂડ એવોઇડ કરીએ તો આપણા બોડીનું રીજનરેશન બેટર રહે, એટલે ઘસારાની અસર ઓછી થાય અને સ્લો ડાઉન થાય. જી સર, મને મગજમાં હજુ એક ક્વેશ્ચન છે કે જે લોકો, જે દર્દીઓ છે જેને એક પગમાં તકલીફ થતી હોય છે અને જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે તેમને એવું કહેવામાં આવે કે તમારે બંને પગનું ઓપરેશન સાથે જ કરાવવાનું છે, તો આ ખરેખર એવું હોય છે કે બંને પગનું ઓપરેશન સાથે જ કરાવવું પડે? નહીં, બિલકુલ નહીં. જી, આઈ થિંક પ્રોબેબલી મારે નહીં કહેવું જોઈએ, પણ જે વસ્તુમાં તકલીફ નહીં હોય અથવા થોડી તકલીફ હોય એમાં આપણે ઓપરેશનની સલાહ એવોઇડ જ કરવી જોઈએ. અનલેસ કે બહુ વાંકા ચૂંકા પગે દુખાવ નથી તો આપણે કઈ આગળ જઈને પ્રોબ્લેમ થશે તો જુદી વસ્તુ. એટલે
મારી પોલિસી એવી કે અગર બે બાજુનું ઓપરેશન કરવું હોય તો બંને બાજુ સફિશિયન્ટલી સિવિયર, કે હું એક બાજુ ઓપરેશન કરું બીજી બાજુ નહીં કરું, પણ બીજા બાજુની દુખાવના કારણે પણ વ્યક્તિ ચાલી ફરી નહીં શકે તો હું બે બાજુના ભેગા કરું, એ પણ અંડર ધ એજ ઓફ 60. આફ્ટર ધ એજ ઓફ 65 આઈ વુડ ફીલ કે ભાઈ બંને ભેગા કરવાનું રિસ્ક ફેક્ટર, ઓપરેશનનો રિસ્ક, ઇન્ફેક્શનનો રિસ્ક, સારા રિઝલ્ટનો રિસ્ક, એ રિસ્ક ફેક્ટર વધારે હોય એવી સિચ્યુએશનમાં, એટલે 65 ઉપર ના હોય, બંને ઘૂંટણના પુષ્કળ દુખાવ હોય, એક ઘૂંટણ પહેલાં કરવાનું, અમુક સમય પછી બીજું કરવાનું, પણ બંને ઘૂંટણ અમુક યંગ એજમાં કરી પણ લેતા હોય, એનાથી કોસ્ટ ફેક્ટર ઓછી થઈ જતી હોય અને વ્યક્તિને પેલો બે બે વખત ઓપરેશન થિયેટર જવાની જરૂર નહીં પડે. પણ ઇન જનરલ અગર આપ મને પૂછો કે શું બંને કરવા અનિવાર્ય છે તો કહું નહીં, ઇટ્સ નોટ મેન્ડેટરી. ખૂબ જ સરસ માહિતી સાથે આપણે આજે આ વાત કરી હતી ઘૂંટણના દુખાવા વિશે. સર, લાસ્ટ અમારા દર્શકોને શું સંદેશો આપશો? આઈ થિંક સૌથી પહેલી વસ્તુ કે આપને ઘૂંટણમાં થોડો પણ તકલીફ થાય તો આપે આપના ડૉક્ટરને મળીને અને પ્રિવેન્ટિવ સ્ટેપ્સનું આખું લિસ્ટ બનાવીને કાગળ પેન લઈને જવું ડૉક્ટર પાસે, એટલે એક એક વસ્તુ લખી લઈએ, તો ડૉક્ટરની સલાહ લઈ લેવી સારી, જે આપની પાસે ઓર્થોપેડિક સર્જન ઘરની પાસે અથવા આપના સર્જન હોય ત્યાં જવું. બીજી વસ્તુ જે છે એ એક્સરસાઇઝ બિલકુલ ચૂકવવાની નહીં, બિલકુલ રેગ્યુલર એક્સરસાઇઝીસ કરો તો આપને ઘૂંટણના પ્રોબ્લેમ ઘણા ઓછા થઈ જાય. બિલકુલ સર, ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ સર, આપ અહીંયા પધાર્યા અને આટલી સરસ માહિતી અમારા દર્શક મિત્રોને આપી. અમારો આ કાર્યક્રમ જે છે તે સિરીઝ ઓફ હેલ્થ અવરનેસ, એટલે હેલ્થ અવરનેસ માટે અમે આ કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન અલગ અલગ ડૉક્ટરો સાથે અને અલગ અલગ સબ્જેક્ટ સાથે અમે કરીએ છીએ. તો આવી જ રીતે આજે અમારી સાથે આ ડૉક્ટર રાજીવરાય ચૌધરીજી અહીંયા ઉપસ્થિત થયા હતા અને આટલી સરસ માહિતી આપી. અમારી ચેનલને જોવા માટે તમે ફેસબુક પેજ અમારું લાઈક કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વેબસાઇટ ઉપર પણ અમારા બધા જ કાર્યક્રમો તમને જોવા મળશે, ત્યાં પણ વિઝિટ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. ફરીથી આવા જ કાર્યક્રમો સાથે અમે અહીંયા ઉપસ્થિત થશું. થેન્ક યુ સો મચ, નમસ્કાર. થેન્ક યુ, નમસ્તે. શુદ્ધ સિદ્ધાંત પીને કા ચૂના, યે નહીં આપકે શરીર કે અંદર હો રહી કેલ્શિયમ કી કમી કો પૂરા કરતા હૈ, બલ્કિ માંસપેશિયોં કો મજબૂત કરને મેં મદદ કરતા હૈ. રોજ સુબહ 3 થી 4 બુંદે ગરમ પાણી મેં ડાલ કે પીજીએ ઓર હર દર્દ સે મુક્તિ પાઈએ. હમ ક્વોલિટી મેં માનતે હૈ, કમ્પિટિશન મેં નહીં.